नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, એક તરફ વર્ષ 2020 હવે પૂર્ણ થવાને આરે છે, પરંતુ આ સમગ્ર વર્ષ દરમિયાન આમ તો અનેક બાબતો જાણવા, શીખવા અને સમજવા મળી, પણ તેની સૌથી વધારે અસર એક તો દેશવાસીઓ જ નહીં પરંતુ વિશ્વભરમાં વસતા લોકોના સ્વાસ્થ્ય પર પડી, અને આ ઉપરાંત તેની સૌથી બીજી મોટી માઠી અસર પડી હોય તો તે જે તે દેશોના અર્થતંત્ર પર પડી છે. કારણ કે સ્વાસ્થ્ય જોખમમાં ન મુકાય તે માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. કોવિડ-19 થી બચવા માટે લોકો લાંબો સમય ઘરે રહ્યા અને તેની સીધી જ અસર દેશના જે તે દેશના અર્થતંત્ર પર પડી. ભારત દેશના અર્થતંત્રની વાત કરીએ તો એક તરફ વૈશ્વિક મહામારીની અસર તો પડી જ હતી, પણ તેની સાથે સાથે અનેક દેશના એવા મુદ્દાઓ હતા કે જેની અસરો પણ હવે દેશના અર્થતંત્ર પર વર્તાઈ રહી છે. આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આજે એટલા માટે ઉપસ્થિત થયા છે કારણ કે તારીખ 8 ડિસેમ્બરના રોજ આપવામાં આવેલ ખેડૂતો દ્વારા જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, કે જેનામાં ગુજરાત રાજ્યમાંથી તો મિશ્ર પ્રતિસાદ મળ્યો, પરંતુ અમુક રાજ્યોમાંથી સારો એવો પ્રતિસાદ મળતા તેની અસર દેશના અર્થતંત્ર પર વર્તાય છે, અને તે 1-2 કરોડનો આંકડાઓ નહીં, પરંતુ નિષ્ણાતોનું માનીએ તો લગભગ 30 કરોડ જેટલો આ આંકડો સામે આવ્યો છે, કે તેની ઉણપ હજી વધારે ખોટ સાલે તેવી આંકડાકીય પરિસ્થિતિ અત્યારે અર્થશાસ્ત્રીઓની સામે આવી છે. અને તેઓના નિવેદનોને માનીએ તો કોરોનાની તો વૈશ્વિક પરિસ્થિતિ યથાવત છે જ, ઇનફેક્ટ કોરોનાનો બીજો જે વેવ છે, આ સેકન્ડ વેવની પણ અત્યારે હાનિકારક પરિસ્થિતિ દેશના અર્થતંત્ર પર વર્તાઈ રહી છે. અને તેની સાથે સાથે હવે ખેડૂતો દ્વારા આપવામાં આવેલા આ ભારત બંધના એલાન બાદની અસર. પરંતુ સવાલ એ થાય છે કે હવે જે ઇકોનોમીનું સ્તર નેગેટિવ રેશિયોમાં ગયું છે, તે પોઝિટિવ રેશિયોમાં કઈ રીતે જળવાઈ શકે. આંકડાઓનું માનીએ તો કદાચ એક અંદાજો જે કાઢવામાં આવ્યો છે, અંદાજ મુજબ આગામી વર્ષમાં અર્થતંત્રની વૈશ્વિક પરિસ્થિતિ જે છે તે પોઝિટિવ રેશિયો સામે આવ્યો છે. 5.2% જેટલી પોઝિટિવ પરિસ્થિતિ ઉચકાઈ શકે છે. એક તરફ માર્કેટ રિએક્શન પોઝિટિવ હોવાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. અર્થતંત્રને કોરોના વાયરસ મહામારીની મહામારીને કારણે આફત જે વર્તાઈ હતી, અને તેની સાથે સાથે હવે દેશના એવા અમુક મુદ્દાઓ, પછી તે દેશના અમુક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ હોય, આવી બાબતો પણ ક્યાંક વૈશ્વિક પરિસ્થિતિને અસર કરે છે, અર્થતંત્રને અસર કરે છે. બીજી તરફ લોકડાઉનનો આ મોટો સમયગાળો એવો રહ્યો હતો કે જેની અસર અને જેની ખોટ વર્તાઈ અર્થતંત્રની પરિસ્થિતિ ઉપર, તે ખોટ સાલતા અથવા તો પછી આ ખાડો ભરાતા હજી પણ આગામી 2 વર્ષ સુધીનો સમય લાગી શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે. જોકે ગતરોજ ખેડૂત યુનિયનો અને ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનમાં એક જ દિવસમાં અર્થતંત્રને અસહ્ય ફટકો લાગ્યો છે, અને એક જ દિવસમાં ₹30,000 કરોડ જેટલી જંગી ખોટ ગઈ હોવાનો અર્થતંત્રના નિષ્ણાતોએ એક અંદાજ કાઢ્યો છે. હવે આ અંદાજ કેટલો સાચો કેટલો ખોટો, આ ઉપરાંત આર્થિક બાબતોની જાણકારી અને તેની સાથે સાથે રાજકીય પરિસ્થિતિ અને રાજકીય સમીકરણો શું કહે છે, આ તમામ બાબતોને જાણવું અત્યારે અત્યંત જરૂરી બની રહે છે. તેનું મુખ્ય કારણ છે કે આમ તો ભારત બંધના એલાનને તમામ રાજ્યોમાંથી સારો એવો પ્રતિસાદ ન મળ્યો હોઈ શકે, પરંતુ તેની સાથે સાથે અત્યારે જે પરિસ્થિતિ વણસી રહી છે, તો આ પરિસ્થિતિ કઈ રીતે કાબૂમાં આવી શકે. એક તરફ દેશના નાણાં મિનિસ્ટર દ્વારા જે મુજબ જણાવવામાં આવ્યું છે, નાણામંત્રી દ્વારા કે નિર્મલા સીતારમણ દ્વારા અગાઉ અનેક નિવેદનો કરવામાં આવ્યા છે, દેશની આર્થિક પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળીશું, આત્મનિર્ભર પેકેજ જે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું, તેનાથી લિક્વિડિટીમાં કઈ રીતે ફરક પડી શકે છે, તેનાથી લિક્વિડિટી કઈ રીતે વધી શકે છે, ઇનફેક્ટ સામાન્ય જનતાની વાત કરીએ તો જે રોજિંદું પેટીયું રળે છે તેવા વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ ક્યારે સુધરશે, આવા તમામ પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે. અને આ જ પ્રશ્નોના નિરાકરણ સ્વરૂપે આજે આ કાર્યક્રમ સંદર્ભે ઉપસ્થિત થયા છે
तमाम बाबतोनी जानकारी आपवा माटे आपणी साथे राजकीय विश्लेषक एवा दिलीप गोहिल अने आर्थिक विश्लेषक रवि दियोरा जोड़ाई रह्या छे पैनल उपर। आप बन्नेनुं स्वागत। दिलीप भाई, सौथी पहेला राजकीय समीकरणोने जाणी लईए, कारण के आपणे जाणीए छे के कोरोनानी महामारी तो यथावत छे अने हती ज, पण तेनी साथे हवे देशना एवा मुद्दाओ छे अने देशमां उभरता एवा मुद्दाओ के जेनी असर सीधी अर्थतंत्र पर वर्ताई शके। आपणे जोईए छे के जे लगभग 30,000 करोड़ आंकड़ो अत्यारे निष्णातोनुं मानवामां आवे तो एक ज दिवसने कारणे आ फटको पड्यो छे, आप तेने कई रीते जोई रह्या छो? કોઈ પણ બંધ હોય નુકસાન તો થાય છે, બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે પણ વેપાર ધંધાને અસર થાય અને બંધ હોય તો નુકસાન થાય છે। એકચ્યુઅલી પબ્લિક પ્રોપર્ટીને જે નુકસાન, એટલે કે બસોને નુકસાન, રેલવેને નુકસાન, એ આ વખતે નથી થયું, બીજી ધમાલ નથી થઈ, પોલીસ સાથે અથડામણમાં કોઈનો જીવ નથી ગયો, એ નુકસાન નથી થયું કારણ કે શાંતિપૂર્ણ બંધ રહ્યો। પણ એ સિવાયનો જે વેપાર ધંધા બંધ રહે એનું નુકસાન તો આપણને થતું જ હોય। પણ આ નુકસાન ને કારણે અર્થતંત્રને કઈ બહુ મોટી ફરક પડી જશે એવી કોઈ દલીલ થતી હોય તો એ આખી દલીલ બહુ વાહિયાત છે, કારણ કે એક દિવસના બંધથી ફરક નથી પડવાનો। અને આટલી બધી જો ચિંતા હોય સરકારને અર્થતંત્ર માટે તો એને બહુ બધું કરવાની જરૂર હતી, અને અત્યારે જે કઈ પગલાં લેવાઈ રહ્યા છે અને ખેડૂતો નો અસંતોષ એ દૂર કરવા માટે એમણે ઉતાવળ કરવી જોઈએ જો સરકારને રોજ રોજના નુકસાનની ચિંતા હોય તો। પણ એવી કોઈ ચિંતા સરકારને હોય લાગતું નથી, સરકારને અર્થતંત્રની ક્યારે બહુ ચિંતા હોય એવું લાગ્યું જ નથી, કારણ કે આર્થિક બાબતોને આધારે વર્તમાન ભાજપ સરકાર ક્યારે જીતતી નથી, એના મુદ્દા જુદા છે અને જુદા મુદ્દાને આધારે જીતે છે, એટલે એના માટે અર્થતંત્રની વાતો બરાબર છે પણ અર્થતંત્ર એના માટે ક્યારે મહત્વનું હોય એવું લાગ્યું નથી। નહીં તો અર્થતંત્રને આવડો મોટો ફટકો મારનારું નોટબંધી જેવું પગલું ના લેવાય હોત। નોટબંધીને કારણે જે ફટકો પડ્યો હતો એનો અસર આજ સુધી રહી છે, એ પછી જીએસટી લાવ્યા અને જીએસટી નો અમલ જે રીતે થયો એને કારણે વધારે નુકસાન થયું છે, અને એ નુકસાનીમાં આપણે ઓલરેડી હતા, એટલે એકચ્યુઅલી આ બંધ કરતા વધારે માનું એવું આપવામાં આવે છે કે કોરોના આવ્યો અને આરોગ્યનું સંકટ ઊભું થયું એને કારણે અર્થતંત્રને બહુ નુકસાન થયું છે એની ના નથી પાડતા લોકડાઉનને કારણે। પણ સાચી વાત એ છે કે લોકડાઉન આવ્યું એ પહેલા માર્ચનો છેલ્લો જે ક્વાર્ટર પૂરો થયો હતો ત્યાં સુધીના 8 ક્વાર્ટરમાં આપણે સતત જીડીપી ડાઉન જતો હતો, એટલે ઓલરેડી આપણે નુકસાનીમાં હતા, બેરોજગારી ઓલરેડી વધારે હતી, અર્થતંત્ર ઓલરેડી નીચે જઈ રહ્યું હતું, એ ઘા ઉપર ઘસરકો થયો છે, ઘા ઉપર મીઠું લાગ્યું છે આ કોરોનાને કારણે, એટલે ચિંતાજનક બાબત છે, એમાં કોઈ ના નથી અને એનો વિચાર કરવાનો છે, અત્યારે પણ કરવાનો છે, ભવિષ્યમાં પણ કરવો પડશે, ઝડપથી કરવું પડશે। આ વખતે નેગેટિવ રહેશે, આ સુધારો છે છેલ્લા આ ક્વાર્ટરમાં અને આ પછીના ક્વાર્ટરમાં બી સુધારો દેખાશે, કારણ કે લોકડાઉન પૂરું થયું છે એટલે, પણ સરવાળે જીડીપી નેગેટિવમાં રહેવાનો છે એવું મોટા ભાગના માની રહ્યા છે, અને એમાંથી આપણે બહાર આવી જઈશું કદાચ એની પછીના એકાદ વર્ષમાં, પરંતુ એ પછી જે અર્થતંત્રને ગાડી પાટે ચડાવવાની છે એ બહુ અગત્યની છે, એનું વિચારવાની જરૂર છે, અને એમાં આ કૃષિનો મામલો બહુ અગત્યનો છે। કૃષિ તમારો જેટલો હવે સુધરશે એટલો અર્થતંત્ર સુધરશે, અને ખેડૂતો ખુશ નહીં હોય તો તમે કઈ રીતે કૃષિને આગળ વધારી શકશો, કારણ કે કૃષિમાં જે કઈ સુધારા થયા છે એ વેપારી વર્ગને ધ્યાનમાં રાખીને થયા છે, વેપારને અનુકૂળતા આવે એ એકમાત્ર લક્ષ્ય છે ત્રણે ત્રણ સુધારા માટે, ખેડૂતનો એમાં ક્યાંય વિચાર કરવામાં નથી આવ્યો, ખેડૂત ક્યાંય કેન્દ્ર સ્થાને નથી। એનો મતલબ એ નથી કે આપણે એમાં કઈ ખોટું પણ છે, દાખલા તરીકે કૃષિમાં માર્કેટ ઇકોનોમી આવતી હોય, એમાં ઇન્ડસ્ટ્રી કક્ષાએ કામકાજ થતું હોય, એમાં વેપાર વધતો હોય તો સારું જ છે, ઓવરઓલ એમાં કૃષિમાં ફાયદો થતો હોય તો ખેડૂતને થશે, પણ ખેડૂતને તમારે માટે વિશ્વાસમાં લેવા પડે કે તમને આમાં નુકસાન નહીં થવા દે, વેપારને ભલે ફાયદો થાય પણ તમને નુકસાન નહીં થવા દે। એટલે અર્થતંત્રના બહુ બધા મુદ્દા ઉભા થયા છે, એમાં કોરોનાનો ઉમેરાયો હતો, આ આંદોલનનો ચોક્કસ એમાં ઉમેરાયો છે, આ બધી બાબતોનો વિચાર કરીને સરકારે આંદોલન માટે પણ અને ઓવરઓલ અર્થતંત્ર માટે પણ વિચારવું પડે, કરવું પડશે જ, કારણ કે આમ તમે જેમ ગણાવ્યું રાજકીય રીતે પણ મુદ્દાઓ ઘણા છે, પણ આ માત્ર હવે રાજકીય બાબત અને આપણે એને બે વર્ગમાં વિભાજિત કરીને અને ચર્ચા કરીએ તેવું પણ હિતાવહ નથી, કારણ કે આખરે જ્યારે દેશની રોજીરોટી ત્યારે જ ચાલે છે જ્યારે ખેડૂત પોતાના અનાજ પોતાના ખેતમાં અનાજ પકવશે, દેશવાસીઓ સુધી આ અનાજ પહોંચે છે કે કેમ, અને ખાસ તો રાબેતા મુજબ જ્યારે લોકોની જીવનશૈલી ફરી એક વખત પાટે આવવા લાગી છે પણ હજી પણ તેનામાં ઘણા ધંધાર્થીઓને જે મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, આ ઉપરાંત નાનાથી માંડીને મોટા વર્ગ સુધી ક્યાંક ને ક્યાંક નુકસાની સહન કરવાનો વારો તો આવ્યો છે, પણ હવે સુધારો કઈ રીતે પોઝિટિવ વેમાં લાવવામાં આવશે
આર્થિક બાબતોની ધ્યાનમાં રાખીને અને ચર્ચા કરીએ તો વૈશ્વિક પરિસ્થિતિઓની જે માઠી અસર અર્થતંત્ર પર પડી છે, રવિજી આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? અને હવે સવાલ એ પણ યથાવત છે કે આખરે આ મંદીના વાદળો ક્યારે ટળશે આપણી ઉપરથી? ડેફિનેટલી જ્યારે આગળ પણ આપણે ચર્ચા થઈ છે ત્યારે મેં વાત કરી હતી કે બજેટ ગયું જ્યારે ફેબ્રુઆરી બજેટ જ્યારે ગવર્નમેન્ટ દ્વારા પહેલી ફેબ્રુઆરી રિલીઝ કરવામાં આવ્યું ત્યારથી ઇકોનોમીની પરિસ્થિતિ છે પહેલા જે એ બજેટ ડોક્યુમેન્ટમાં પણ જો કે એના આગળના 6 થી 9 મહિના પણ જો તો ત્યારથી ઇકોનોમીની પરિસ્થિતિ થોડી ખરાબ રહી છે અને કન્ટિન્યુઅસલી આના પહેલા પણ જે ઇકોનોમિક પેરામીટર્સ હોય એમાં ઇન્ફ્લેશન હોય કે સાથે જીડીપી ગ્રોથ હોય મેન્યુફેક્ચરિંગ ડેટા હોય આ બધા તરફથી એક નેગેટિવમાં રહેતો કારણ કે ઇન્ફ્લેશન સતત વધી રહ્યું છે અને સાથે સાથે એની સામે ગ્રોથ ઘટી રહ્યો છે તો આ એક ઇકોનોમી માટે આર્થિક બાબતો માટે ઘણી પ્રતિકૂળ બાબત કહેવાય કારણ કે જ્યારે ત્યારે ઇન્ફ્લેશન વધુ હોય ત્યારે ગવર્મેન્ટ પાસે સ્ટિમ્યુલસ ને મેજર્સ જે ગવર્મેન્ટ ફિસ્કલ સ્ટિમ્યુલસ લે છે કે પછી સાથે કોઈ રિફોર્મ્સ થી સ્ટિમ્યુલસ લે છે તો એના મેજર્સ આપવાના જે ગવર્મેન્ટ પાસે ઓપોર્ચ્યુનિટી છે ઓછી ગણાય કારણ કે જ્યારે ફુગાવો વધે છે ત્યારે સરકાર આટલું ઝડપથી કે આરબીઆઈ આટલું ઝડપથી પગલાં નથી લઈ શકતું કારણ કે ઇન્ફ્લેશનમાં વધારો થાય એ પણ ઇકોનોમી માટે નેગેટિવ હોય છે તો બંને સાઈડથી ભારત માટે થોડું શોર્ટ ટર્મ માટે આ બંને જે વિકલ્પો છે સરકાર માટે કે આરબીઆઈ માટે એ અત્યારે બંધ છે કારણ કે કોઈ એગ્રેસિવ સ્ટેપ લેવા જશે તો ઇન્ફ્લેશન જે અત્યારે 8% થી આસપાસ ચાલી રહ્યું છે 10% ઉપર જશે 10% ઉપર ઇન્ફ્લેશન જવું અને સાથે સાથે ઇકોનોમીનું ડિગ્રોથ થવું તો આ બંને એક આપણા માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે હાલાકી જે અત્યારે લોકડાઉનમાં જે પણ ફાર્મર્સની સ્ટ્રાઇક છે એનું જે લોસ થવાના સમાચાર છે અમાઉન્ટ ઘણી નાની છે 25 થી 30 હજાર કરોડની જે આમ પણ જોઈએ તો કોરોનાના હિસાબે એક્ઝેક્ટલી તમે આનું અનુમાન ના કરી શકો પરંતુ આનાથી વધુ પણ હોઈ શકે કે ઓછી પણ હોઈ શકે પરંતુ જે ખેડૂતો રોડ પર છે સાથે એમના હેલ્થને રિલેટેડ વધારે કોશન ગવર્મેન્ટે થવું જોઈએ કારણ કે આટલી મોટી સંખ્યામાં જો ખેડૂતો સાથે મળતા હોય તો કોરોનાના સમયમાં જો ત્યાં એક બે કે કોઈ સિવિયર કેસીસ પણ વધવા લાગે તો એ ગવર્મેન્ટ માટે વધુ ફટકો છે હાલાકી એમએસપી ને લઈને જે આ પ્રશ્ન છે આ ટાઈમ જોઈએ તો જે પણ એગ્રી કોમોડિટીઝમાં 80 થી વધારે% એવી કોમોડિટી છે જેના ભાવ ઓલરેડી માર્કેટમાં એમએસપી ઉપર ચાલી રહ્યા છે તો સરકારે શાયદ જો પહેલા જ આને લેખિત આપી દીધો ખેડૂતોને તો આઈ થિંક આ પ્રોબ્લેમ આટલો મોટો ના થત અત્યારે જસ્ટ ન્યૂઝ આવી રહ્યા છે કે કદાચ સરકારે આમાં લેખિત બાંયધરી અને લેખિત ગેરંટી આપી દીધી છે કે સરકાર જે અત્યારે એમએસપી ના પ્રાઇસ થી જે ખરીદી કરે છે એ યથાવત રાખશે જો થશે અને આંદોલન સમેટાશે તો ફરીથી કારણ કે અત્યારે ઇન્ડિયામાં સૌથી મોટો વર્ક છે એગ્રીકલ્ચર વર્ક છે ત્યાંથી સૌથી મોટું રોજગાર આવે છે અને એ જ સેક્શન અત્યારે જો હડતાલ પર છે જે અત્યારે સ્ટ્રાઇક યુનિયન્સ પણ આની સાથે આવી રહ્યા છે અને જો ભારત બંધ ની નવી કોઈ કારણ કે હવે જોવાનું એ છે કે વધુ એક મુદ્દો એ રીતે સામે આવ્યો છે આ સોર્સ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસેથી વર્ષ 2020 અને વર્ષ 2021 કયા દેશનું કયું વર્ષ અને નેગેટિવ સુધારો નેગેટિવ જે આંકડાઓ સામે આવ્યા હતા કોરોનાની પરિસ્થિતિને કારણે કહો કે પછી વૈશ્વિક મુદ્દાઓને કારણે કહો તેનામાં ભારતનો જે રેશિયો સામે આવ્યો છે -10.33 થઈને હવે વર્ષ 2021માં આ જ આંકડો સુધારા તરફ જશે અને પોઝિટિવ 8.8% જેટલો રેશિયો સામે આવી શકે છે હવે આ સુધારો કઈ રીતે આવશે કારણ કે આપણે આર્થિક રોકાણકારોનું પણ માનીએ આર્થિક નિષ્ણાતોનું પણ માનીએ તો તેઓએ પણ જણાવ્યું હતું કે આગામી 1 થી 1.5 વર્ષ સુધીમાં જેટલું પણ ઇન્ફ્લેશન રેટ થયું છે અને જેટલો પણ આંકડો નેગેટિવમાં ગયો છે તેટલો આંકડો પોઝિટિવ આવતા લાગી શકે છે આ સમય પણ તમારા મુજબ આ સમય આટલો અંદાજિત સમય લાગવો કેટલું યોગ્ય છે કારણ કે 1.5 થી 2 વર્ષ સુધીનો હજી પણ સમય લાગી શકે છે ઇનફેક્ટ હવે આ સુધારાઓ કઈ દિશામાં આવશે કારણ કે એક તરફ જે ભારતનું સૌથી મોટું આપણે એસેટ કહી શકીએ તેવો કૃષિ અને દેશનો ખેડૂત અત્યારે જ્યારે રસ્તા ઉપર આવીને અને આવા આંદોલનો તરફ આગળ વધ્યો છે તો કઈ રીતે આ આંકડો પોઝિટિવમાં સુધરી શકે છે
હા જી, મને એવું લાગી રહ્યું છે કે બેઝિકલી જે અત્યારે કોરોનાના કપરા કાળમાં હજી પણ આપણું પરિસ્થિતિ એટલી ખરાબ નથી રહી એનું મેજર રીઝન કૃષિ સેક્ટર હતું. કારણ કે અત્યારે બીજા બધા સેક્ટર છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, સર્વિસ સેક્ટર છે, તમામને મોટો ફટકો પડ્યો હતો. પરંતુ એગ્રીકલ્ચર જે મોન્સૂન સારું રહ્યું ગયા વર્ષે અને પાણીના લેવલ છે એ ઓલરેડી જોયે તો 20 થી 22% હાયર રહ્યા, તો એને હિસાબે રવિ ક્રોપના પણ એસ્ટિમેટ સારા રહ્યા. પરંતુ અત્યારે ખેડૂત જો કૃષિ જ આ સૌથી મોટું જે અત્યારે પરિબળ છે જેને આપણને કપરા કાળમાં સપોર્ટ કરવું, એ પરિબળ અત્યારે જો રસ્તા પર હોય તો ગવર્મેન્ટે ડેફિનેટલી આ જે પડા ઉપર પાટું એ કહી શકાય તો એ એને નેગેટિવ રહેશે. હાલાકી જે જીડીપી ગ્રોથની એસ્ટિમેટ છે, મારા મત મુજબ જે રીતે અત્યારે આપણે ટેકનિકલ રિસેશનમાં ચાલી રહ્યા છે, જો જલ્દી આ હડતાલ સમેટાઈ જશે ને ફરીથી બધું થાળે પડશે, તો મારા હિસાબે Q1 FY21 થી ડેફિનેટલી આપણે આગળ પોઝિટિવમાં આવશું. એનું રીઝન ટેકનિકલ છે. એ શું છે કે જે ગયા માર્ચ ક્વાર્ટરમાં અને સાથે જે Q1 FY21 એટલે કે એપ્રિલ થી લઈને જૂનના ક્વાર્ટરમાં આપણે ઘણી નેગેટિવ રહી અને એની સાપેક્ષમાં જે પરિસ્થિતિ છે એ ડેફિનેટલી ગ્રો થવાની છે. તો આ ટેકનિકલ છે, કારણ કે આપણું જીડીપી ગ્રોથ લાસ્ટમાં -28% થી માઇનસ પર આપણું, કારણ કે જીડીપી યર ઓન યર એટલે વાર્ષિક ગણાય છે, એટલે ગત વર્ષનો બેઝ જ નીચે થઈ ગયો છે. એટલે મારા હિસાબે Q1 થી તો આપણે પોઝિટિવ જવાના જ છીએ. પરંતુ જો આરબીઆઈ ની રિસેન્ટ મોનેટરી પોલિસી તમે આખી વાંચો તો એમાં ક્લિયર છે ઇન્ડિકેશન કે ઇન્ડિયા ને પ્રી કોવિડ જે લેવલ્સ હતા, ધારો કે એમને ઓક્ટોબર ડિસેમ્બરના ગ્રોથ રેટ અને આટલી ઇકોનોમીને પહોંચે એમ થઈ જશે. મીન્સ કે 1 થી 1.5 વર્ષ પ્રી કોવિડ પર આવતા થશે. પરંતુ પોઝિટિવ જીડીપી ગ્રોથ છે મારા હિસાબે FY પહેલા જ ક્વાર્ટર FY21 મીન્સ કે એપ્રિલ થી લઈને જૂનમાં આપણે પોઝિટિવિટીમાં આવી જશું. અને સાથે સાથે વૈશ્વિક પરિબળો પણ અત્યારે સુધરી રહ્યા છે. એના ઉપરાંત વેક્સિનેશન વર્લ્ડમાં ચાલુ થઈ રહ્યું છે. એમાં યુએસ, યુકે, મેક્સિકો જેવા કન્ટ્રીમાં વેક્સિનેશન ચાલુ થયું છે. હવે DGCI ની જે ઇન્ડિયાની બોડી છે જે ફાર્માસ્યુટિકલની, એ પણ કદાચ આ વીકમાં વેક્સિનને અપ્રુવલ આપશે. અને જો ઇન્ડિયામાં પણ 40 થી 50% સુધી પણ વેક્સિનેશન કમ્પ્લીટ થશે જો FY21 શરૂઆત સુધીમાં, તો આ પરિસ્થિતિ થાળે પડશે. જો વેક્સિનમાં કઈ ગરબડ થશે કે આપણને જેટલી ક્વોન્ટિટીમાં જોઈએ છે એટલી વેક્સિન બહારથી નહીં મળી રહે, તો મારા હિસાબે આ ગ્રોથ ડીલે થશે. હવે જે આર્થિક પરિબળોની શક્યતા છે કે જેનો ટાઈમિંગ છે, એ બેઝિકલી મારા હિસાબે વેક્સિન નક્કી કરી શકે છે. કદાચ સરકાર અને ફાર્મર વચ્ચે સહમતિ બની જાય તો ત્યારબાદનું સૌથી મોટું ફોકસ પોઈન્ટ છે એ કોરોનાની રસી હશે. અને જો આ માર્કેટમાં આવી જશે અને સરકાર અને કંપનીઓ, જે ફાર્મા કંપની આપણી ઘણી કેપેબલ છે, ઘણા ડોઝ તૈયાર થઈ ચુક્યા છે અને આ પ્રોસેસમાં સીરમ છે, કેડિલા જેવી મોટી સંસ્થાઓ પણ જોડાય છે, તો મારા હિસાબે આ જો ભારતમાં જલ્દી આવી જશે તો આપણે વધારે ગ્રોથ માટે ચિંતા કરવાની નહીં રહે. કારણ કે એકવાર હેલ્થ ઇમ્પ્રુવ થશે ત્યારબાદ વેલ્થ ઇમ્પ્રુવ ડેફિનેટલી થશે. રોગ આપણી વચ્ચે ઇન્ટ્રોડ્યુસ થયો તે દિવસથી અત્યાર સુધી પરિસ્થિતિઓ જો કદાચ થાળે નથી પડી, પણ હવે જો રોગનો ઇલાજ આપણી વચ્ચે આવે છે અને પરિસ્થિતિઓ થાળે પડતી નજરે પડે છે તો આપણા સૌ માટે હિતાવહ છે જ. પણ દિલીપભાઈ, હવે થોડાક સમય પાછળ જઈને અને નિવેદનો યાદ કરીએ, જ્યારે વૈશ્વિક અર્થતંત્રની તુલનાએ ભારતની સ્થિતિ મજબૂત છે તેવું દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું આપણને છેલ્લા અમુક મહિનાઓ પહેલા. અને આ ઉપરાંત March 2020માં આપણે જાણીએ છીએ તેમ કે વર્લ્ડ બેંકે 88,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત પણ કરી હતી. આવા તમામ મુદ્દાઓ છે, ત્યારબાદ આપણે આત્મનિર્ભર ભારત પેકેજ જે આપણી વચ્ચે ઇન્ટ્રોડ્યુસ થયું અને કેન્દ્ર દ્વારા આ પેકેજ જાહેર કરવામાં આવ્યું, આ તમામ મુદ્દાઓ પણ દેશના આર્થિક પરિબળોને ઉગારવા માટે કઈ રીતે મદદરૂપ થઈ શકે છે અને તેની સાથે સાથે રાજકીય પરિસ્થિતિઓની પણ સમીક્ષા આપણે કરીએ તો ઓવરઓલ આ ત્રણ મુદ્દાઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો રાજકીય પરિસ્થિતિને સાથે રાખીને? મોટા ભાગે પ્રચારાત્મક વાતો હતી એટલે એમાં કઈ બહુ દમ નહોતો. બે છે, એક તો છે ભારતની વસ્તી વધારે છે એટલે ઇકોનોમી બહુ વિશ્વમાં 5માંથી 4 અને 3જા નંબરે આવવાની છે, એટલા માટે કે 130 કરોડ છે ને 140 કરોડે આપણે પહોંચવાના છે. એટલે આવડી મોટી વસ્તી ધરાવતો દેશ છે એ આ ઇકોનોમી રીતે આગળ તો આવે જ, પણ તમે માથાદીઠ ગણો જીડીપી, માથાદીઠ આવક ગણો, આપણે જેને હ્યુમન ઇન્ડેક્સ કહે છે, હ્યુમન એટલે તમારે કેવી સુવિધાઓ મળે છે એ બધું ગણો, ભારત બહુ પાછળ છે. એમાં ક્યાંય રાજી થવા જેવું નથી. અને બહુ લાંબા સમયથી અને બીજું બેરોજગારીનો મુદ્દો,
ચીન અને ભારત એ બે દેશો એવા છે કે એને થોડું અલગ રીતે વિચારવું પડે. પશ્ચિમના દેશોને ઓછી વસ્તી છે, એની પાસે રિસોર્સિસ વધારે છે. અમેરિકામાં આપણા કરતા પાંચમા ભાગની ઓછી વસ્તી છે અને આપણા કરતા અઢી ગણો એની પાસે જમીન છે, એની પાસે રિસોર્સિસ છે. એ સંજોગોમાં આપણે અલગ રીતે વિચારવું પડે એમ હતું, તો આપ સાચા અર્થમાં આપણે વિકાસ થયો એમ કહી શકીએ. એ નથી થયું. બીજું મોટા હું નહીં, માત્ર મોટા ભાગના અર્થશાસ્ત્રને જાણનારા લોકો કહે છે કે એનડીએ સરકાર પાસે, નરેન્દ્ર મોદી સરકાર પાસે અર્થતંત્રની બાબતમાં કોઈ ટેલેન્ટ નથી કે જે સારી રીતે સમજી શકે એમ હોય. આજના તમે નાણાપ્રધાન જુઓ નિર્મલા સીતારમણ, એ અત્યંત નબળા લાગે છે. એ ક્યારેક ક્યારેક પત્રકારો સમક્ષ આવે છે ત્યારે પણ મોટા ભાગના જવાબો માટે જુદા જુદા અધિકારીઓની સામે જોઈને એમને આપી દે છે. એનો મતલબ કે એમને ઘણી બધી બાબતોનો ખ્યાલ નથી. અને એના માટે, અને બીજું કે ભલે વાતો કરી હોય એનડીએ સરકારે આ અર્થતંત્રની, પણ એના માટે અર્થતંત્રના મુદ્દા મહત્વના નથી. જીત માટે અને રાજકીય રીતે મહત્વના બનવા માટે, મજબૂત બનવા માટે એની પાસે બીજા બધા બહુ બધા મુદ્દાઓ છે. અને એ મુદ્દા એટલા બધા અસરકારક છે કે તમે નોટબંધી પછી પણ જીતી જાઓ, તમે જીએસટીમાં ખરાબ ઇમ્પ્લિમેન્ટેશન પછી પણ તમે જીતી જવાના છો, કોરોનામાં આટલી બધી મુશ્કેલી પડી, આટલા બધા, સૌથી વધારે હેરાન કોણ થયું, બિહારના મજદૂરો આપણે એને અમાનવીય રીતે ટ્રીટ કર્યા અને છતાં તમારી બિહારમાં આજે સરકાર છે. એનો મતલબ કે તમે કઈ પણ પરફોર્મ કરો આર્થિક દ્રષ્ટિએ તમે હારવાના નથી. આજે આ ખેડૂતોનો જે પ્રશ્ન આવ્યો છે એની પાછળની થોડી વિચારણી આ છે કે જ્યારે બહુ આફત આવી હોય ત્યારે તમારે સુધારા કરાય, અને તમે સુધારા કરો તો વેપારી વર્ગ તો ખુશ થવાનો છે. જે ભાજપની વોટ બેંક છે, બિન અનામત વર્ગ જે આખો છે, ભાજપની વોટ બેંક બન્યો છે, એ તો ખુશ થવાનો છે. ખેડૂત ખુશ થાય કે ન થાય સરકારને મને નથી લાગતું બહુ પરવા હોય, કારણ કે ખેડૂત એક તો વોટ બેંક નથી રહ્યો. ખેડૂતો છે જયારે ચૂંટણીમાં મતદાન કરવાની વાત આવે ત્યારે થોડુંક જ્ઞાતિ આધારે મતદાન કરે છે, ત્યારે ખેડૂત તરીકે મતદાન નથી કરતો. એને કારણે ફરક નથી પડવાનો રાજકીય રીતે, ને એને કારણે. અને બેરોજગારીનો મુદ્દો, આટલી મોટી બેરોજગારી હોય અને છતાં યુવાનો છે એ એક ચોક્કસ ફેન, કોઈના ફેન હોય એવી રીતે વર્તન કરીને ટેકો આપતા હોય, તો તમે શા માટે એને પરવા કરો? એટલે જે મુદ્દાનું મહત્વ મળવું જોઈએ રાજકીય રીતે નથી મળી રહ્યું કોઈ કારણોસર, અને એમાં વિપક્ષ પણ જવાબદાર છે કે એને કેવી રીતે આ મુદ્દા મહત્વના છે નાગરિકો માટે એ નથી કરી શકતા. એટલે આ બધાને કારણે સાચા અર્થમાં ભારતમાં ઇકોનોમીને જે મહત્વ આપવું જોઈએ નથી મળ્યું ઘણા સમયથી. મેં કહ્યું પ્રમાણે આપણે વસ્તીને વધારે ધ્યાનમાં રાખીને રોજગારી કેવી રીતે વધશે, અગત્યનું જીડીપી વધે પણ એની સામે રોજગારી નથી વધતા. અર્થશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે આપણે જોબલેસ ગ્રોથ તરફ આગળ વધીએ છીએ. ગ્રોથ થાય છે, મૂડીરોકાણ થાય છે, પણ જેટલો ગ્રોથ થાય, જેટલું મૂડીરોકાણ થાય, એની સંખ્યામાં રોજગારી નથી મળતી. અને ભારત માટે રોજગારી અગત્યની છે. આજે પણ કૃષિમાં 52%થી વધારે લોકો સંડો એના ઉપર નભે છે. એનું તમે શું કરશો? આટલું બધું ઇકોનોમી ઓવરઓલ વધી છે, કારણ કે ચોમાસું સારું રહ્યું, જે રીતે રવિ દિયોરાએ કહ્યું પ્રમાણે ચોમાસું સારું રહ્યું એટલે વધ્યું છે, પણ એમાં સંખ્યા બહુ મોટી છે ખેતી પર નભરાના. એટલે સરવાળે દરેકના હાથમાં બહુ ઓછું આવે છે. એટલે આ બધી એવી સમસ્યાઓ છે, અને મને એનો ટેકનિકલ કે પરિભાષા શબ્દ નથી ખબર, આપણે એક એવી એવા ટ્રેપમાં આવી ગઈ છે આપણી ઇકોનોમી, જે આપણે કદાચ બહુ નુકસાન નહીં કરીએ, પાછા નહીં જઈએ, પણ ચીન જે રીતે કૂદકે ભૂસકે આગળ વધ્યું અને લશ્કરી રીતે નહીં આર્થિક રીતે પણ મહાસત્તા તરફ બનવા આગળ વધ્યું છે, એ દિશામાં આપણે અત્યારે તો આગળ વધી શકીએ એવી કોઈ શક્યતા નથી. આપણે બ્રાઝિલ, રશિયા, સાઉથ આફ્રિકા જેવી આપણી હાલત છે, આપણે ટકી જઈએ, આપણે જે કઈ સમૃદ્ધિ છે થોડી ઘણી ચાલ્યા કરે, એક એક ડગલું આપણે આગળ વધ્યા કરીએ, પણ રિયલ ટર્મમાં તમે કૂદકે ને ભૂસકે આગળ વધો અને તમે જેને સમૃદ્ધ દેશ કરો એ દિશામાં આગળ વધી એવા કોઈ ચિહ્નો અત્યારે દેખાતા નથી. એને માટે પરંપરાગત રીતે નહીં પરંતુ કંઈક અલગ રીતે વિચારવાની જરૂર છે, પણ હવે ખબર નહીં એ દિશામાં ક્યારે કોણ વિચારે છે. અને આજ આખરે પ્રશ્ન યથાવત રહે છે એટ ધી એન્ડ ઓફ ધી ડે અને ચર્ચાના અંતમાં પણ, કે આપણે જે સવાલ શરૂઆતમાં કર્યો હતો કે ક્યારે આ મંદીના વાદળો આપણી વચ્ચેથી હટશે, આપણી ઉપરથી હટશે, પણ હજી પણ તેનો તટસ્થપણે કોઈ પણ જવાબ અથવા તો કોઈ પણ નિષ્કર્ષ ઉપર આવી શક્યા નથી. પણ હવે આખરે કેન્દ્ર સરકારે જેમ બને તેમ જે કૃષિ મુદ્દો છે, જે ખેડૂતોનો મુદ્દો છે, તે મામલે તટસ્થ થઈને અને ખેડૂતો સાથે કઈ રીતે વાટાઘાટો કરવામાં આવે છે અને શું નિવેદન આપવામાં આવે છે, શું નિર્ણય આવે છે, તેના ઉપર સૌ કોઈની નજરો છે. પરંતુ વધુ નુકસાન થતું અટકાવવા માટે અને અર્થતંત્રને ઉગારવા માટેના પ્રયાસ કરવા જોઈએ તેવું લોકહિત માટે અનિવાર્ય છે. દિલીપભાઈ અને રવિજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. સમયની મર્યાદા નડતા હાલ અહીંયા જ રોકાઈશું, પરંતુ આ મુદ્દો ઘણો લાંબો છે, ઘણો વિભાજિત થઈને પણ આની ચર્ચાઓ થઈ શકે છે અને આઈ એમ શ્યોર